गुड मॉर्निंग फ्रेंड्स, आजे आपणे धोरण 11 માં ચેપ્ટર 2 નો જૈવિક વર્ગીકરણ માં ભાગ 6 જે અધૂરી આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ હતી એની વાત કરીશું. આની પહેલા આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિના જનરલ લક્ષણો એટલે કે કોમન લક્ષણો જોયા હતા, સાથે સાથે પ્રોટિસ્ટા સૃષ્ટિના જે 5 પ્રકાર છે એના વર્ગીકરણ એમાં આપણે 2 ભાગ જોયા હતા, ક્રાઇઝોફાઇટ્સ અને ડાયનોફ્લેજિલ્સ. આજે આપણે ત્રીજો એનો પ્રકાર યુગ્લિનોઇડ્સ વિશે ચર્ચા કરીશું. યુગ્લિના વિશે આપણે જાણકારી હશે કે પેરામેશિયમ અને અમીબા સાથે સાથે આવો એક પ્રજીવ છે યુગ્લિના. એનું નિવાસ સ્થાન મોટાભાગે સ્થિર પાણીમાં જોવા મળે અને મીઠા પાણી સ્થિર મીઠા પાણીમાં જોવા મળે છે. સાથે એની ખાસિયત, એમાં પહેલી ખાસિયત એ છે કે એમાં કોષ દિવાલ નથી હોતી અને કોષ દિવાલના બદલે કોષરસ પટલ આવેલ હોય છે. કોષરસ પટલ ની બહારની સાઈડ એટલે કે કોષરસ પટલ એ પ્રોટીનયુક્ત આવરણ ધરાવે છે જેને છાદી કહેવામાં આવે છે, ઓકે, જેના કારણે એનું શરીર છે એ ફ્લેક્સિબલ બની જાય છે. કોષ દિવાલની ના કારણે જે જડતા પ્રાપ્ત થાય છે એ એને પ્રાપ્ત થતી નથી, કારણ કે કોષ દિવાલ હાજર હોતી નથી. તો આ કોષ દિવાલના બદલે પ્રોટીનનું જે આવરણ આવેલું હોય છે પેલિકલ, જેના કારણે એ સ્થિતિસ્થાપક રહે છે. બીજી એની ખાસિયત છે કે એમાં 2 કશા ધરાવે છે. આપણે આકૃતિમાં 1 જ કશા દેખી શકીએ છીએ, કારણ કે એક કશા એની લાંબી હોય છે, જ્યારે બીજી કશા છે એ ટૂંકી હોય છે. અહીંયા સાઈડમાં એક નાની આ લીટી જોઈ શકાય છે, એ ટૂંકી કશા એના શરીર સાથે ચોંટેલી હોય છે. આવી રીતે એની અંદર 2 કશા આવેલી છે. ડાયનોફ્લેજેલેટમાં પણ 2 કશા હતી, પણ એમાં કેવું હતું, એક આયામ કશા હતી જે નીચે દેખાય અને બીજી અનુપ્રસ્થ કશા એની કોષ દિવાલની ખાંચમાં ભરાયેલી હતી. જ્યારે આની અંદર કેવું છે, 2 કશા જોવા મળે છે, એક લાંબી અને એક ટૂંકી. પોષણ પદ્ધતિની વાત કરીએ તો પોષણ પદ્ધતિ એ સ્વયંપોષી છે. મોટાભાગે જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હોય ત્યારે એ સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવે, અને જ્યારે સૂર્યપ્રકાશ ના મળે ત્યારે આવા સજીવો એ બીજા નાના પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરીને વિષમપોષી પદ્ધતિ અપનાવે, એટલે કે અડધા પ્રાણીના લક્ષણો અને અડધા વનસ્પતિના લક્ષણો ધરાવે. એટલે આ એની એક મોટી ખાસિયત કહી શકાય, મોટી વિશેષતા કહી શકાય કે સ્વયંપોષી અને વિષમપોષી બંને પોષણ પદ્ધતિ ધરાવે. અત્યાર સુધી આગળમાં કેવું હતું કે કેટલાક સજીવો સ્વયંપોષી હોય અને કેટલાક વિષમપોષી હોય, પણ આમાં તો એ જ સજીવ એટલે કે યુગ્લિનાની વાત કરીએ તો યુગ્લિના સૂર્યપ્રકાશની હાજરીની અંદર સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવે, જ્યારે ગેરહાજરીમાં વિષમપોષી. ચોથી એની લાક્ષણિકતા એ છે કે નાની ચક્ષ બિંદુ ધરાવે. અહીંયા તમે જોઈ શકો છો આંખ જેવી રચના. આ પહેલા એવા સજીવો છે કે જે ચક્ષ બિંદુની હાજરી જોવા મળે છે, અને આ ચક્ષ બિંદુ એ પ્રકાશ સંવેદી હોય છે કે એના પ્રકાશની દિશામાં એ જઈ શકે, એના સંવેદના મેળવી શકે અને પ્રકાશની દિશામાં એ જઈ શકે છે. એટલે કે આ સજીવો છે એ પ્રાણીઓ જેવા લક્ષણો ધરાવે છે અને વનસ્પતિ જેવા પણ. કેવી રીતે, કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, એમ આ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, પણ સાથે સાથે બીજી પણ એક વનસ્પતિ જેવી સામ્યતા ધરાવે છે કે એ છે કે એ એના જેવા જ રંજક દ્રવ્યો ધરાવે છે. વનસ્પતિ પોતાના વનસ્પતિના જેવા જ રંજક દ્રવ્યો એટલે કે ક્લોરોફિલ ધરાવે છે, એટલે વનસ્પતિ સાથે પણ આ રીતે સામ્યતા ધરાવે છે. એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓને વચ્ચે જોડતી એક કડી છે, બરાબર. તો આ છે યુગ્લિનોઇડ્સ. નેક્સ્ટ છે સ્લાઇમ મોલ્ડ. સ્લાઇમ મોલ્ડ એટલે કે શ્લેષ્મી ફૂગ. એકચ્યુઅલી આ ફૂગ જેવા લક્ષણો ધરાવે છે, પણ એને ફૂગ સૃષ્ટિમાં નામ મૂકતા પ્રોટિસ્ટાની અંદર સમાવેશ કરેલો છે. બીજી આ એની ખાસિયત એ છે કે સ્લાઇમ મોલ્ડ છે એ મૃતોપજીવી પ્રોટિસ્ટા છે, બરાબર. મૃતોપજીવી એટલે
જે સડતા કાર્બનિક દ્રવ્યો હોય, વનસ્પતિ અને પ્રાણીઓના જે સડતા ભાગો હોય એની ઉપર પોતે પોતે મૃતોપજીવી તરીકે જીવન ગુજારે, એટલે કે એમાંથી પોતે પોષણ મેળવે, એને મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહેવાય. નિવાસસ્થાન કે એવી જગ્યાએ જ્યાં એને કાર્બનિક દ્રવ્યો મળી રહે, એટલે કે સડતી ડાળીઓ હોય, જ્યાં વનસ્પતિના પર્ણો પડ્યા હોય, કોવાતા હોય, ચોમાસામાં જ્યાં પાણી વરસાદ પડ્યો હોય નીચે તો પાંદડાને બધા પડ્યા હોય અને પછી કોવાય, તો એની ઉપર આ ફૂગ એટલે કે સ્લાઇમ મોલ્ડ જોવા મળે છે. ઓકે, હવે એના શરીર રચના કેવી હોય, તો આવા જે કોવાટવાળા વિસ્તાર હોય, કોવાટવાળા પર્ણો કે ડાળીઓ પડી હોય, ત્યાં આગળ એ જ્યારે એને સારો એવો ખોરાક મળે, અનુકૂળ પરિસ્થિતિ મળે, એટલે એ પોતાનો દેહ ઘણા બધા ફૂટ સુધી પ્રસારે, આમ પહોળો કરે અને એકદમ ઝડપથી વિભાજન પામીને એ કોષો બનાવે, અને એની વનસ્પતિની અંદર જે રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યો છે એને ગળી જાય અને એનું રૂપાંતર સરળ કાર્બનિક દ્રવ્યો અને સરળ અકાર્બનિક દ્રવ્યોમાં કરે. સાથે સાથે જ્યારે વધારે એને અનુકૂળ પરિસ્થિતિ મળે, એટલે કે પાણી છે, કાર્બનિક દ્રવ્યો છે, આ બધા એને વધારે સારી પરિસ્થિતિ મળે, ત્યારે શું થાય કે પોતાના શરીરને ફેલાવે અમુક ફૂટ સુધી અને આખી આવી ફૂલેલી રચના બનાવે, જેને આપણે કહેવામાં આવે છે પ્લાઝ્મોડિયમ. ઓકે, તો આ એક એની ખાસિયત છે. પ્લાઝ્મોડિયમ, પ્લાઝ્મોડિયમ ક્યારે બને? પ્લાઝ્મોડિયમ એના સાનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે બને. પણ આ યાદ રાખવાનું મિત્રો કે પ્લાઝ્મોડિયમ એટલે કે જે મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ છે, એ પ્લાઝ્મોડિયમની વાત અહીંયા નથી થતી. આ પ્લાઝ્મોડિયમ એના શરીરની રચનાને કહેવામાં આવે છે, આ કોઈ સજીવનું નામ નથી. એ પાછળ આવશે, નેક્સ્ટ પ્રજીવ જે પ્રોટોઝોઅન છે એની અંદર પ્લાઝ્મોડિયમ વાયવેક્સ આવશે, જે મેલેરિયા માટે જવાબદાર છે. ઓકે, હવે જ્યારે પરિસ્થિતિ બદલાઈ જાય, પ્રતિકૂળ પરિસ્થિતિ થાય, ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર આ જે પ્લાઝ્મોડિયમ છે એ વિભેદન પામી જાય અને ફળકાયની રચના બનાવે, એટલે કે ટોચના ભાગે આમ ફૂલેલી ફળકાય જેવી રચના બનાવે, જેમાં બીજાણુઓ ઉત્પન્ન થાય અને એ બીજાણુઓ પ્રતિકૂળ સંજોગોમાં પણ વર્ષો સુધી ટકી રહે. એનું કારણ એ છે કે બીજાણુઓની આસપાસ એવી સખત દિવાલ બની જાય જેને આપણે જેના કારણે એ પ્રતિકારકતા ધરાવે અને જેના કારણે એ ઘણા વર્ષો સુધી લાંબો સમય એમના એમ પડ્યા રહે. અને ઘણીવાર એવું બને કે હવાના પ્રવાહથી કે પવન આવે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ પહોંચી જાય, જેથી કરીને એ શું કહેવાય, હવામાં ને હવામાં વર્ષો સુધી પડ્યા રહે. પછી જ્યારે એને ફરીથી સાનુકૂળ પરિસ્થિતિ આવે, એટલે કે વરસાદ પડે, ભેજવાળું વાતાવરણ મળે, પણ એવા કોવાતા હોય, ત્યાં એ ફરીથી પોતાનો દેહ પ્લાઝ્મોડિયમમાં કન્વર્ટ કરે. તો આ આખું એનું જીવનચક્ર છે સ્લાઇમ મોલ્ડનું, જેને શ્લેષ્મી ફૂગ પણ કહેવાય, એને મૃતોપજીવી પ્રોટિસ્ટા પણ કહેવાય. પ્રશ્ન મૃતોપજીવી પ્રોટિસ્ટા વિશે માહિતી આપો એ રીતે પણ પૂછાય. એના ઉદાહરણો જોઈએ તો આર્કિરિયા, આ જે ઓરેન્જ કલરનું આવી રીતે દેખાય છે, એ આર્કિરિયા, ફાઇસેરમ, ક્રિબેરિયા, સ્ટેમોનેટ્સ, આ બધા એના ઉદાહરણો છે. ઓકે, ચલો, પ્રજીવ આ એનો લાસ્ટ એનો પ્રકાર છે પ્રોટિસ્ટા સૃષ્ટિનો. આપણે અમીબા, પેરામિશિયમ, સોરી પ્લાઝ્મોડિયમ, આવા બધા જે સજીવો છે, જે પરોપજીવી છે, એ બધા સજીવોનો અહીંયા સમાવેશ થાય છે. પ્રજીવ છે એ ટોટલી પ્રાણીઓ જેવા જ લક્ષણો ધરાવે, એને વનસ્પતિ સાથે કોઈ નાતો નથી, એ ટોટલી પ્રાણીઓ જેવા જ લક્ષણો ધરાવે, બધા જ વિષમપોષી છે. એટલા માટે પ્રજીવને છે એ પ્રાણીઓના આદિ સંબંધી ગણવામાં આવે છે. એ નોર્મલી મુક્તજીવી તરીકે પણ હોય મીઠા પાણીમાં, અથવા તો પરોપજીવી તરીકે જીવન ગુજારે છે કોઈ સજીવના અંદર, શરીરની અંદર, અંતઃપરોપજીવી તરીકે. ઓકે, હવે આ બધા પ્રાણીઓ જેવા છે માટે એની પોષણ પદ્ધતિ કેવી થશે? વિષમપોષી અથવા તો પરપોષી, બરાબર. હવે પ્રજીવના ને જુદા જુદા એના લક્ષણોને આધારે એને ચાર અલગ અલગ પ્રકારમાં વહેંચવામાં આવે છે. પહેલો પ્રકાર છે અમીબા સંપ્રજીવ. અમીબા જેનો અમીબાનો સમાવેશ આ અમીબા સંપ્રજીવમાં થાય છે. તો નિવાસસ્થાન પાણીમાં, એ મીઠું હોય કે ખારું હોય, ભીની જમીન બધી જગ્યાએ જોવા મળે છે.
એની વિશેષતા તો આપણે અમીબા વિશે જોયું હશે કે એકદમ અનિયમિત આકાર, કોઈ પણ આકાર ધારણ કરી લે તો એ એની વિશેષતા છે. એ શું કરે છે, પોતાના આકાર, પોતાના શરીરના ભાગોની રચના એ રીતે બનાવે છે કે એમાંથી પગ જેવી રચના થાય, જેને આપણે ખોટા પગ કહીએ છીએ. કે એ ખોટા પગ ઇંગ્લિશમાં એને કહેવાય શ્યુડોપોડિયા. શું કહેવાય? શ્યુડોપોડ. આ શબ્દ ઘણીવાર આ નીટમાં એક્ઝામમાં ખોટા પગ અથવા તો ફૂટપાદ અથવા તો શ્યુડોપોડ તરીકે પણ પૂછાતો હોય છે, જેનો ઉપયોગ એ પોતાનો ખોરાક પકડવા માટે કરે છે. ઓકે, આજુબાજુમાં ખોરાકનું કણ હોય તો એ શું કરે છે, પોતે પોતાના શરીરને એ રીતે ફેલાવે જેથી કરીને બે આવા પગ બહાર નીકળે અને પછી એ ખોરાકને પકડી લે. ખોરાકને પકડી લે પછી એ અંદર લઈ જાય અને અંદર ફૂડ વેક્યુલ એટલે કે અન્નધાની આવેલી હોય છે અને આ અન્નધાનીને ની અંદર આ ખોરાક લઈ જાય. હવે આ અન્નધાનીની ખાસિયત એ છે કે એ પાચક ઉત્સેચકો ધરાવે, એટલે એ પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ આ ખોરાકના કણ ઉપર થાય એટલે એ ખોરાકનું કણ પચી જાય અને પછી એમાંથી એ પોષણ મેળવે. તો આ અમીબાની રચના છે. ત્યારબાદ બીજી પણ એક ખાસિયત છે કે બીજા કેટલાક સજીવો જે મીઠા પાણીમાં કે જમીન પર નથી રહેતા પણ દરિયામાં રહે છે, તો એવા સજીવો છે એ પોતાની આસપાસ સિલિકાનું મજબૂત આવરણ બનાવી લે છે. ઓકે, તો એક બીજી ખાસિયત આની આ છે. કેટલાક સજીવોએ ફક્ત અંતઃપરોપજીવી તરીકે જ જીવન ગુજારે છે, જેમ કે એન્ટા અમીબા હિસ્ટોલાઇટિકા. આપણે મરડાનું નામ સાંભળ્યું હશે કે મરડો એક રોગ છે, તો એ મરડા, અમીબિક મરડા માટે જવાબદાર સજીવ આ એન્ટા અમીબા હિસ્ટોલાઇટિકા છે. ઓકે, ટ્વેલ્થમાં તમારે આની પ્રેક્ટિકલમાંની સ્લાઇડ આવે છે, અત્યારે આપણે ખાલી એનું નામ ભણવાનું છે. અમીબા અને એન્ટા અમીબા એ આના ઉદાહરણ છે. અચ્છા, સેકન્ડ છે કશાધારી પ્રજીવ. કશાધારી પ્રજીવ એના નામ ઉપરથી જ આપણને એની વિશેષતા ખબર પડે કે કશા ધરાવે છે, બરાબર. અને એ બંને રીતે જીવન ગુજારે છે, એ મુક્તજીવી વિષમપોષી પદ્ધતિ ધરાવે અથવા તો અંતઃપરોપજીવી તરીકે પણ જોવા મળે છે. એના નામ ઉપરથી જ આપણને ખબર પડે છે કે એ એની વિશેષતા શું હશે. એની વિશેષતા એ છે કે કશા ધરાવે છે, સાથે સાથે કોષદીવાલ વિહીન હોય છે. આપણે મિત્રો સ્લીપિંગ સિકનેસ નામનો રોગ વિશે સાંભળ્યું હશે, નિંદ્રા રોગ. કોઈ માણસ ચાલતા ચાલતા એને એકદમ જ ઊંઘ આવી જાય અને સૂઈ જાય, પછી ગમે તેટલું એને ઉઠાડો પણ ઉઠી જ ના શકે, એ અમુક કલાક પછી જ એને ભાનમાં આવે. તો આ નિંદ્રા રોગ એટલે કે સ્લીપિંગ સિકનેસ માટે જવાબદાર સજીવ આ છે ટ્રાઇપેનોસોમા. ઓકે, આ યાદ રાખવાનું, કશાધારી પ્રજીવ અને ટ્રાઇપેનોસોમા આ નામ યાદ રાખવાનું અને નિંદ્રા રોગ માટે જવાબદાર. ઓકે, ત્રીજું છે પક્ષ્મધારી સજીવ, જેમાં કશા નથી હોતી પણ પક્ષ્મો હોય છે. અચ્છા, કશા અને પક્ષ્મોમાં શું ફરક? તો કશા છે એ લાંબી હોય, તંતુમય અને અશાખિત હોય, સાથે સાથે એક કે બે જ સંખ્યામાં હોય. જ્યારે પક્ષ્મો છે આ રીતે નાના નાના વાળ જેવા, આપણે શરીર પર કેવા નાના નાના વાળ આમ આખા શરીર પર હોય છે, એમ પક્ષ્મો એ આખા શરીર પર જોવા મળે અને અસંખ્ય એટલે કે એની સંખ્યા અસંખ્ય હોય, એક કે બે નહીં ઘણા બધા જોવા મળે અને એની સાઇઝ છે કશા કરતાં નાની નાની હોય. ઓકે, તો પક્ષ્મધારી સજીવ એનું નિવાસસ્થાન છે જલજ હોય છે અને વિશેષતા એની એ છે કે એ ઘણા બધા પક્ષ્મો ધરાવે છે અને એ પક્ષ્મોના એક સમગતિક હલનચલનને કારણે એ આગળ ખસી શકે છે. હવે કેવી રીતે, જેમ કે આપણે હોડી ચલાવતા હોઈએ તો એક જ દિશામાં આપણે હલેસાને ખસેડીએ અથવા તો હલેસા ચલાવીએ તો હોડી કોઈ એક ચોક્કસ દિશામાં આગળ વધે છે. તો અહીંયા પેરામિશિયમ જેવા સજીવો પણ આ જ કરે છે. એ શું કરે છે, પક્ષ્મોનું એક અલગ સમગતિ, એક સરખી ગતિ અને એક સરખી દિશામાં હલનચલન કરે છે જેથી કરીને એ આગળ પોતે પ્રજનન કરી શકે છે, પોતાનો ખોરાક જ્યાં હોય ત્યાં જઈ શકે છે. હવે આ સજીવો છે ખોટા પગ બનાવી શકતા નથી, પોતે ચોક્કસ આકાર ધરાવે છે. પેરામિશિયમનો આકાર ચપ્પલના તળિયા જેવો હોય છે, એ આપણે સાંભળેલું હશે. તો એ શું કરે છે, જ્યાં એને ખોરાક જણાય ત્યાં એ પક્ષ્મો દ્વારા હલનચલન કરીને આગળ વધે છે અને એની મુખ ખાંચ જો અહીંયા તમે જોઈ શકો છો, આ જે મુખ ખાંચ આગળ
ખોરાકને મુખ કાચ સુધી પહોંચાડે છે અને પછી પોતે એ મુખ કાચ દ્વારા ખોરાક અંદર ગળી જાય છે. ઓકે, તો આ ખાસિયત છે પેરામિશિયમની. એના સિવાય બીજું એક ઉદાહરણ વોર્ટિસેલા છે, પક્ષમધારી પરજીવી. ત્યારબાદ આવે છે બીજાણુધારી પરજીવી. હમણાં આજે આપણે પેલું પ્લાઝ્મોડિયમની વાત કરતા હતા, એ પ્લાઝ્મોડિયમ સજીવ તરીકે અહીંયા નામ તરીકે પેલું હતું, એની શરીર રચના હતી પ્લાઝ્મોડિયમની. ઓકે, અહીંયા બીજાણુધારી પરજીવ એ પ્લાઝ્મોડિયમ તરીકે પણ ઓળખાય છે. અહીંયા આગળ એના જીવનચક્રમાં એક બીજાણુ તબક્કો આવે છે જે ખૂબ ચેપી હોય છે અને બીજા એક શરીરમાંથી બીજા શરીરમાં એ જઈને રોગ પેદા કરે છે. આ બધા આ જે સજીવ છે એ બધા જ રોગકારક છે, કારણ કે અંત પરોપજીવી તરીકે છે. બીજું કે એની ફરતે પણ પેલું પ્રોટીનનું આવરણ આવેલું છે છાદીનું. ઓકે, અને એ આવરણ એને ફ્લેક્સિબિલિટી બક્ષે છે. બીજું એનું એક ખાસિયત એ છે કે પક્ષમો અને કશા ધરાવતા નથી. ઓકે, અને મોસ્ટ આઈએમપી એની ખાસિયત એ છે કે મેલેરિયા રોગ માટે જવાબદાર છે આ સજીવ. ઓકે, પ્લાઝ્મોડિયમ એ મેલેરિયા માટે જવાબદાર છે. પ્લાઝ્મોડિયમની ઘણી બધી જાતો છે. પ્લાઝ્મોડિયમ વાયવેક્સ એ નોર્મલ મેલેરિયા માટે જવાબદાર છે, સામાન્ય મેલેરિયા આપણે કહીએ છીએ. અને બીજું પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ જે ઝેરી મલેરિયા આપણે જેને કહીએ છીએ એ ઝેરી મલેરિયા માટે જવાબદાર છે. આમ આ પ્લાઝ્મોડિયમ વાયવેક્સ એ મચ્છર એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. એ આપણે અત્યાર સુધી ભણી જ ગયા કે માદા એનોફિલિસ મચ્છરની લાળમાં આ પ્રજીવ રહે છે અને જ્યારે આપણને કરડે ત્યારે આપણા શરીરમાં દાખલ થાય છે અને આપણા શરીરની અંદર રહેલા રક્તકણોમાં એ પોતાનું જીવનચક્ર આગળ વધારે છે. તો આ બીજાણુધારી પ્રજીવ છે. તો આજે આપણે એટલે સુધી રાખીશું. અહીંયા પ્રોટિસ્ટા સૃષ્ટિ પૂરી થાય છે. આજે આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિના આગળના ત્રણ પ્રકાર યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને બીજાણુધારી પ્રજીવની વાત કરી. એની પહેલાં આપણે ક્રાઇઝોફાઇટ્સ અને ડાયનોફ્લેજલેટ પણ જોઈ ગયા છીએ. તો પ્રોટિસ્ટા સૃષ્ટિ અને મોનેરા સૃષ્ટિ પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફૂગ સૃષ્ટિનો અભ્યાસ કરીશું અને એના પ્રકારો વિશે માહિતી મેળવીશું. આભાર.